नमस्कार मित्रों, आज आप चैप्टर नंबर 2 HTML में प्रेक्टिकल जोईशू। पहलू प्रेक्टिकल है HTML। HTML माटे नोटपेड कई रीते स्टार्ट करवू, स्टार्ट में जाइने नोटपेड टाइप करो, नोटपेड नो प्रोग्राम जो कहीं है आप स्टार्ट करवानो छे। डेस्कटॉप पर आइकॉन हो त्यांथी करी शकीए छे। पहेला तो फॉन्ट आपणे चेन्ज करी लईए। फॉन्ट में जाइने नॉर्मल फॉन्ट टाइम्स न्यू रोमन राखवाना छे। सौ प्रथम आप लखीशू कोणीय कंस की अंदर HTML। एंटर आप नीचे आई कोणीय कंस की अंदर हेड लख्या पछी आपणे स्क्रिप्ट टाइप इज इक्वल टू डबल इन्वर्टेड कॉमा की अंदर टेक्स्ट स्लेश जावा स्क्रिप्ट कंस पूरो फंक्शन शो एलर्ट। त्यार पछी आपणे कंसनी अंदर कंई लखवानुं नथी ने कंस ए बंद करी देवानुं छे। त्यार पछी छगड़िया कंस टाइप करवानुं छे, पछी एंटर आपी नीचे आई ने आपणे एलर्ट कंसनी अंदर डबल इन्वर्टेड कॉमा IM एन एलर्ट एवं एक आपणे सेंटेन्स त्यां लखीशुं। आखुं कोडिंग आपणे नोटपेडनी अंदर लखवानुं छे ने कैपिटल अक्षर राखवाना नथी। फर्स्ट ABCD लखवानुं नथी, आपणे सेकंड ABCD अंदर जे कई टाइपिंग छे आपणे करवानुं छे। IMN एलर्ट बॉक्स उद्गार चिन्ह डबल इन्वर्टेड कॉमा कंस पूरो छगड़िया कंस आपणे बंद करिए, त्यार पछी क्लोज स्क्रिप्ट ऊपर आपणे स्क्रिप्ट ओपन करी छे, क्लोज हेड ऊपर हेड आपणे ओपन कर्युं छे, स्लेश कर्युं छे एटले आपणे बंद कर्युं, अने स्लेश कर्या वगर आपणे लखीए छे एटले ओपन कर्युं, एनो मीनिंग ए थशे। હવે બોડીની અંદર આપણે ટાઈપ કરીશું ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ બટન, એટલે કે એક બટન તૈયાર થશે ઓન ક્લિક, એટલે કે બટન ઉપર ક્લિક કરવાથી શો એલર્ટ બોક્સ એક પ્રકારનું એલર્ટ બોક્સ આપણને જોવા મળશે અને વેલ્યુ આપેલી છે ઇઝ ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર શો એલર્ટ બોક્સ डबल इन्वर्टेड कॉमा पूरा स्लेश अने कंस पूरो करे। त्यार पछी आपणे जे बॉडी ओपन करी छे बॉडी आपणे क्लोज करी, एटले के स्लेश बॉडी थी आपणे ए सेंटेन्स बंद करी। त्यार पछी क्लोज HTML, सौ प्रथम आपणे लख्युं HTML, त्यार पछी हेड कंसनी अंदर आ बधुं आपणे स्लेश लख्युं नथी, स्लेश वगर लख्युं छे, एटले ओपन स्क्रिप्ट टाइप टेक्स्ट जावा स्क्रिप्ट फंक्शन शो एलर्ट છગડીયો કૌંસ લખ્યો, ત્યાર પછી એલર્ટ IMN એલર્ટ બોક્સ ઉદ્ગાર ચિહ્ન, ત્યાર પછી છગડીયો કૌંસ ક્લોઝ સ્ક્રિપ્ટ ક્લોઝ હેડ। હવે બોડીની અંદર આપણે એક સેન્ટેન્સ લખેલું છે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ બટન ઓન ક્લિક શો એલર્ટ વેલ્યુ શો એલર્ટ બોક્સ અને ક્લોઝ બોડી અને ક્લોઝ HTML। આ પ્રકારનું ફર્સ્ટ એલર્ટ નામનું પ્રેક્ટિકલ છે, એ એલર્ટ નામના પ્રેક્ટિકલનું આપણે સેવ ઉપર ક્લિક કરી અને સેવ કરતી વખતે આપણે નામ આપવાનું છે પ્રેક્ટિકલનું। ડેસ્કટોપ પર સેવ કરો, ત્યાં આપ ટાઈપ કરીશું alert.html। HTML એટલા માટે એક્ઝામ્પલ આપ્યું કે એ ફાઇલનું આપણે એડ્રેસ આપીએ છીએ કે આ ફાઇલ HTMLમાં સેવ થવી જોઈએ। હવે બ્રાઉઝરની અંદર એનો આન્સર જોઈએ। ડેસ્કટોપ ઉપર આપ જોઈ શકો છો કે એલર્ટનું પ્રેક્ટિકલ આવી ગયું છે બ્રાઉઝરની અંદર, જે આપણે .html ટાઈપ કર્યું છે એટલા માટે, જો ખાલી એલર્ટ લખ્યું હોત તો એ નોટપેડની ફાઇલ સેવ થતી। હવે બ્રાઉઝરમાં ફાઇલ ઓપન થઈ ગઈ, હવે ઉપર એક યલો કલરનો મેસેજ દેખાય છે, ત્યાં ક્લિક કરી એલાઉ પર ક્લિક કરશો જેથી કરીને બ્રાઉઝર આપણને જવાબ બતાવે। યસ પર ક્લિક કરી હવે આ બોક્સ જોવા મળે છે શો એલર્ટ બોક્સ, એ બોક્સ પર ક્લિક કરીએ તો IMN એલર્ટ બોક્સ એવું એક સેન્ટેન્સ લખેલું જે આપણે પ્રેક્ટિકલમાં ટાઈપ કર્યું છે, ઓકે પર ક્લિક કરીએ। આ પ્રકારનું પ્રેક્ટિકલ એક એલર્ટ બોક્સ આપણને તૈયાર થઈ ગયું છે। ત્યાર પછી પ્રેક્ટિકલ નંબર 2 આપણે જોઈએ કલર, અલગ અલગ કલર આપણે માઉસ લઈ જઈશું તો માઉસનો કલર ચેન્જ થઈ જશે। સૌ પ્રથમ નોટપેડનો પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ, નોટપેડનો પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યા પછી આપણે ફોન્ટ ટાઈપ જે કંઈ છે ફોન્ટ રાખવાની સાઈઝ એ આપણે ચેક કરી લઈશું, ચેક કર્યા પછી આપણે પ્રેક્ટિકલ લખવાનું સ્ટાર્ટ કરીશું। HTML કોણીય કૌંસની અંદર હેડ લખીશું, ત્યાર પછી ટાઇટલ કોણીય કૌંસની અંદર અહીંયા લખીશું ચેન્જ બેકગ્રાઉન્ડની અંદર C કેપિટલ રાખીશું આપણે, બેકગ્રાઉન્ડ કલર્સ
ને ક્લોઝ ટાઇટલ, એક આપણે હેડિંગ આપી દીધું, ટાઇટલ આપી દીધું. ત્યાર પછી સ્ક્રિપ્ટ, કૌંસની અંદર સ્ક્રિપ્ટ લખીએ, સ્ક્રિપ્ટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ઇન્વર્ટેડ કોમાની અંદર ટેક્સ્ટ સ્લેશ જાવા સ્ક્રિપ્ટ. ટેક્સ્ટ જાવા સ્ક્રિપ્ટ ટાઈપ કરી ડબલ ઇન્વર્ટેડ કોમા, કૌંસ પૂરો કર્યો આપણે. ત્યાર પછી ડોક્યુમેન્ટ ડોટ રાઇટ, ડોક્યુમેન્ટ ડોટ રાઇટ કૌંસની અંદર ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર ફરી કોણીય કૌંસ સેન્ટર, કોણીય કૌંસ બંધ કર્યો, ફરી કોણીય કૌંસ. ત્યાર પછી આપણે ટાઈપ કરીએ છીએ ફોન્ટ, ફોન્ટ સાઇઝ, ફોન્ટ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ પ્લસ 10, એ સેન્ટરમાં લખાશે વાક્ય, અને એની સાઇઝ આપણે રાખી છે 10. તો કયું વાક્ય? જસ્ટ ફોર ફન, જસ્ટ ફોર ફન નામનું વાક્ય છે, એ સેન્ટરમાં લખાશે, એની ફોન્ટની સાઇઝ હશે 10. ક્લોઝ ફોન્ટ આપણે ટાઈપ કર્યું, ત્યાર પછી ક્લોઝ સેન્ટર, એ સેન્ટરની અંદર જ રહેશે. જેટલી જેટલી જગ્યાએ આપણે ઓપન કરેલું લખ્યું છે કોણીય કૌંસની અંદર, એ ફરીથી જ્યારે આપણે લખીએ ત્યારે કોણીય કૌંસની અંદર સ્લેશ સાથે લખવાનું છે, જેથી કરીને એ આપણે બંધ કરી શકીએ. ફંક્શન ચેન્જ બેકગ્રાઉન્ડ કલર બીકે, ગ્રાઉન્ડનું આખું સ્પેલિંગ લખવાનું નથી, GRND લખવાનું છે અને કલર ટાઈપ કરવાનું છે, બી કેપિટલ રાખવાનું છે. ત્યાર પછી છગડીયો કૌંસ અને ડોક્યુમેન્ટ ડોટ બીજી કલર, બીજીનો મતલબ થશે બેકગ્રાઉન્ડ કલર, કી સી કેપિટલ રાખવાનું છે, ઇઝ ઇક્વલ ટુ કલર. ત્યાર પછી છગડીયો કૌંસ આપણે પૂર્ણ કર્યો. હવે કોણીય કૌંસની અંદર ક્લોઝ સ્ક્રિપ્ટ કરીએ, ઉપર આપણે સ્ક્રિપ્ટ ટાઈપ લખેલું છે એ ઓપન કરેલું છે, અહીંયા સ્ક્રિપ્ટ ટાઈપ ક્લોઝ કર્યું, ઉપર હેડ આપણે ઓપન કરેલું છે, હેડ અહીંયા આપણે ક્લોઝ કર્યો. ત્યાર પછી બોડી, હવે બોડીની અંદર આપણે ટાઈપ કરવાનું છે કે સેન્ટર કૌંસ બંધ, ફોન્ટ ઇઝ ઇક્વલ ટુ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ પ્લસ 4. તો આજે આપણે લખાણ લખીશું, નીચે જે ટાઈપ કરીશું એ આન્સરની અંદર જોવા મળશે આપણને, એ આન્સરમાં જે લખાણની સાઇઝ આવશે એ 4 આવશે. હવે એ HREFની ઘટના, એટલે કે ઓન માઉસ ઓવર, કે માઉસ જ્યારે ઉપર લઈ જઈશું ત્યારે બેકગ્રાઉન્ડનું કલર ચેન્જ થઈ જશે, જે કલરના ઉપર માઉસ જશે, માઉસનો એરો જશે, એટલે એ આખું બેકગ્રાઉન્ડ એ કલરનું થઈ જશે. જેથી આપણે અહીંયા ટાઈપ કરીએ છીએ એની બોડીની અંદર કે HREF ઇઝ ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર ઓન માઉસ ઓવર ઇઝ ઇક્વલ ટુ ચેન્જ બેકગ્રાઉન્ડ BKGRND. બેકગ્રાઉન્ડનું આખું સ્પેલિંગ આપણે લખવાનું નથી, અહીંયા શોર્ટમાં લખવાનું છે. રેડ કલર ફર્સ્ટ લખીએ છીએ, જે રેડ કલર લખેલું આવશે એની સાઇઝ હશે 4, અને એ પણ સેન્ટરની અંદર આવશે, ઉપર આપણે દર્શાવ્યું છે. હવે આખી લાઇન કોપી કરી અને ફરીથી આપણે પેસ્ટ કરીએ. 5 અલગ અલગ કલરના નામ લખવાના છે, તો આ આખી લાઇન 5 વખત ટોટલ આપણે ત્યાં ટાઈપ કરવાની છે, એટલે ટાઈપ કરવાનો સમય બચી જાય, એટલા માટે આપણે કોપી કરીને પેસ્ટ કરી દઈએ. આખી લાઇન સેમ ટુ સેમ, ફક્ત ખાલી અહીંયા કલરનું નામ ચેન્જ થશે, કલરનું નામ ચેન્જ કરવાનું. ફર્સ્ટમાં લખ્યું રેડ, બીજામાં લખ્યું છે આપણે પર્પલ રાખીએ. અલગ અલગ કલર, તમારા મનપસંદ કલર જે કંઈ હોય દરેક વિદ્યાર્થીના, એ અહીંયા કલર ચેન્જ કરી શકે છે, અને અલગ અલગ પ્રકારનું પ્રેક્ટિકલ, અલગ અલગ કલરનું પ્રેક્ટિકલ કરી જાતે આપણે ઘરે જોઈ શકીએ છીએ. ત્યાર પછી 3 નંબર કલર રાખીએ. આખી લાઈન તો સેમ ટુ સેમ કોપી ટી કોપી એ જ રાખવાની છે, એમાં કોઈ ચેન્જીસ કરવાનો નથી, કોઈ સુધારો કરવાનો નથી, કંઈ પ્લસ માઇનસ કરવાનું નથી. 3 નંબરનો કલર આપણે રાખીએ છીએ પિંક કલર. પિંક કલર આપણે અહીંયા ટાઈપ કરી દીધો છે. 2 વખત આપણે કલરનું નામ લખવાનું છે, ફર્સ્ટમાં તમે જોયું છે રેડ એન્ડ રેડ, સેકન્ડમાં પર્પલ પર્પલ, 3માં પિંક અને પિંક. પહેલી વખત આપણે કૌંસમાં લખ્યું છે, જે સિંગલ સિંગલ ઇન્વર્ટેડ કોમા લખ્યું છે. ત્યાર પછી ઓરેન્જ કલર લઈએ છીએ 4 નંબરની અંદર, ઓરેન્જ કલર, અને 5મો નંબર જે કલર છે આપણો એ યલો રાખીશું. એટલે અલગ અલગ 5 કલર, આનાથી પણ વધારે તમે કલર રાખી શકો છો, પણ આપણે આ ફક્ત પ્રેક્ટિકલ શીખવા માટે છે, એટલે આપણે અહીંયા 5 કલરના નામ લખી અને પ્રેક્ટિકલ આપણે જોવાનું છે. દરેક વિદ્યાર્થી અલગ અલગ કલર ચેન્જ કરી ઘરે જ્યારે પ્રેક્ટિકલ કરો ત્યારે અહીંયા કલરના અલગ અલગ નામ લખી અને જાતે પ્રેક્ટિકલમાં ચેન્જીસ કરી શકે છે. આ કોડિંગ દરેક વિદ્યાર્થીઓએ પોતાની નોટની અંદર અથવા તો પોતાનું જે ચોપડો બનાવ્યો છે ચોપડાની અંદર આપણે લખી નાખવાનું છે, જેથી કરીને તમારે પ્રેક્ટિકલ કરવું હોય તો કામ લાગે. ક્લોઝ ફોન્ટ કર્યો, ક્લોઝ સેન્ટર, ક્લોઝ બોડી,
ને ક્લોઝ HTML જેટલી વસ્તુ આપણે ઓપન કરી હતી ઉપર HTML હેડ ટાઇટલ ચેન્જ બેકગ્રાઉન્ડ કલર્સ લખ્યું છે જાવાસ્ક્રિપ્ટ દરેક લાઇન આપણે લખવાની છે સ્મોલ એબીસીડીમાં કોઈ પણ જગ્યાએ કેપિટલ અક્ષર જ્યાં કેપિટલ અક્ષર કરવાનું છે ત્યાં આપણે કેપિટલ અક્ષર કરેલું જ છે સી કેપિટલ કરેલું છે અહીંયા બી કેપિટલ કરેલું છે નીચેની લાઇનમાં સી કેપિટલ છે અલગ અલગ કેપિટલ જે હોય એ આપણે દર્શાવેલા છે બાકીનું બધું આપણે સ્મોલમાં લખવાનું છે અહીંયા આપણે ફોન્ટ સાઇઝ જે છે કૌંસ કરવાનું રહી ગયું છે આપણે કૌંસ કરી દઈએ છીએ ફોન્ટ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ 4 અને આખું પ્રેક્ટિકલ સરસ એવું આપણું લખાઈ ગયું છે ઓન માઉસ ઓવરની ઘટના બનશે એ HREF એટલે કે જ્યારે પણ માઉસ તમે જે તે કલરના નામ ઉપર લઈ જશો ત્યારે પાછળનું જે બેકગ્રાઉન્ડ છે એ કલરનું થઈ જશે અને જેવું માઉસનો એરો એ બે કલરના નામ પરથી બીજા કલરના નામ પર જશે તરત એક બેકગ્રાઉન્ડ એ કલરનું થઈ જશે એટલે આપણને એક જસ્ટ ફોર ફન એટલા માટે નામ આપ્યું કે થોડુંક ફની લાગે આપણને સારું લાગે જોવાની મજા આવે આન્સર આપણે જોઈશું ત્યારે આપણે ખ્યાલ આવશે કે અલગ અલગ કલરના નામ લખ્યા છે એ HREFની ઘટના છે ફાઇલ સેવ કરી દઈએ હવે અહીંયા નામ આપીશું CSS એટલે કે CSS કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ જસ્ટ ફોર ફન નામ આપ્યું છે ડેસ્કટોપ પર આઇકોન આપણને જોવા મળે છે ફાઇલ ઓપન કરીએ ઇન્ટરનેટ એક્સપ્લોરરની અંદર તમારા કમ્પ્યુટરમાં બીજા પણ બ્રાઉઝર હોય તો આપણે એ પણ બ્રાઉઝર આપણે ઓપન કરી શકીએ છીએ દરેક બ્રાઉઝરની અંદર આ ફાઇલ ઓપન થશે હવે અહીંયા કલર આપણે જોઈ શકીએ છીએ બેકગ્રાઉન્ડ કલર જે તે છે એ ઇન્ટરનેટ એક્સપ્લોરરની અંદર આપણને આન્સર જોવા મળશે યલો જે મેસેજ છે એના પર ક્લિક કરી એલા ઉપર ક્લિક કરીએ યસ હવે જો રેડ બટન પર જશે તો રેડ બેકગ્રાઉન્ડ કલર થઈ જશે પર્પલ પિંક ઓરેન્જ અને યલો તો અલગ અલગ જેમ માઉસનો એરો જાય છે જે કલર નામ ઉપર એ કલરનું બેકગ્રાઉન્ડ પાછળ આપણને જોવા મળે છે અને આ બધું જે લખાણ છે એ સેન્ટરની અંદર છે આપણે જે કોડિંગમાં લખ્યું છે કે સેન્ટરમાં લખાણ લખેલું હોવું જોઈએ જસ્ટ ફોર ફનની સાઇઝ 10 છે અને નીચેના કલર જે નામ લખ્યા છે એની સાઇઝ આપણે પ્લસ 4 રાખી છે તો હવે આગળનું પ્રેક્ટિકલ આપણે જોઈશું પ્રેક્ટિકલ નંબર 3 CSS કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ જે આપણું ચેપ્ટર નંબર 2ની અંદર ટોપિક્સ આપેલું જ છે સેકન્ડ નંબર છે એ કલર આપણે નામ આપ્યું છે અને ત્રીજો નંબર છે એને આપણે નામ આપીએ છીએ CSS કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ હવે ફોન્ટની થોડીક ચેન્જીસ હોય તો આપણે જોઈ લઈએ દરેકે ટાઈમ્સ ન્યૂ રોમન રેગ્યુલર અને 24 કે 26ની સાઇઝ રાખવી જેથી કરીને આપણને લખેલું લખાણ વંચાય અને દેખાય એટલા માટે આપણે એ ફોન્ટની સાઇઝ રાખીશું HTML હેડ ત્યાર પછી ટાઈપ કરીશું આપણે ટાઇટલ ટાઇટલની અંદર જે આપણે પ્રેક્ટિકલ કરવાનું છે એ પ્રેક્ટિકલનું નામ આપણે લખી શકીએ છીએ એક્ઝામ્પલ ઓફ CSS તો CSSનું પ્રેક્ટિકલ છે તો આપણે એને પ્રેક્ટિકલનું નામ આપ્યું એક્ઝામ્પલ ઓફ CSS ક્લોઝ ટાઇટલ કર્યું ત્યાર પછી આપણે સ્ટાઇલ ટાઇપ લખ્યું છે ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ રાખેલું છે CSS ત્યાર પછી કૌંસ આપણે બંધ કરીએ છીએ હવે H1 એટલે કે હેડિંગની સાઇઝ દર્શાવે છે કે પહેલી લાઇન જે છે ફર્સ્ટ લાઇન જે લખેલી હશે એ H1ની સાઇઝમાં આવશે ફોન્ટ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ આપણે જે કઈ છે 30ની રાખેલી છે ત્યાર પછી ફોન્ટની જે કંઈ સ્ટાઇલ છે એ કઈ સ્ટાઇલમાં લખાશે તો એ ફેમિલી ફોન્ટ જે છે ફેમિલી વરદાના આ ફોન્ટના પ્રકાર છે એ ફેમિલી વરદાનાની અંદર આ સેન્ટેન્સ ફર્સ્ટ સેન્ટેન્સ જે કંઈ લખેલું હશે પહેલું વાક્ય આ પ્રેક્ટિકલના આન્સરની અંદર એ આપણને રેડ કલર ફોન્ટ ફેમિલી વરદાના અને એની સાઇઝ હશે 30 ત્યાર પછી સેકન્ડ નંબરનું વાક્ય છે H4 સાઇઝ હશે તેની ફોન્ટ સાઇઝ એની આપણે જોઈએ તો 40 રાખી છે ત્યાર પછી એનો પણ ફોન્ટ ફેમિલી વરદાના જ રાખીશું અલગ અલગ પ્રકારના ફોન્ટ આપણે અહીંયાનો ઉપયોગ કરી શકીએ છીએ અને ફોન્ટના નામ જે કંઈ હોય એ ફોન્ટના નામ આપણે અહીંયા અલગ અલગ પ્રકારના રાખી શકીએ છીએ અહીંયા આપણે એરિયલ રાખીએ છીએ વરદાના પણ રાખી શકો છો બીજા ફોન્ટના નામ તમને યાદ હોય ટાઈમ્સ ન્યૂ રોમન તો ટાઈમ્સ ન્યૂ રોમન રાખી શકો છો અલગ અલગ પ્રકારના ફોન્ટ ઇન્ટરનેટ પર અવેલેબલ છે આપણે એ પ્રમાણે નામ ત્યાં લખી શકીએ છીએ ફેમિલી એરિયલ કલર એનો રાખ્યો છે આપણે ગ્રીન ત્યાર પછી યુ એટલે કે અંડરલાઇન BIU જે કમ્પ્યુટરની અંદર 3 ઓપ્શન આપેલા હોય છે બી એટલે બોલ્ડ યુ એટલે અંડરલાઇન અને આઈ એટલે સહેજ ત્રાંસા અક્ષર લખેલા આવશે પણ આપણે અહીંયા યુનો ઉપયોગ કરીએ એટલે કે અંડરલાઇન લખેલી આવશે આ સેન્ટર્સની અંદર તો પહેલું જે સેન્ટર્સ છે H1ની સાઇઝ એને 30 રાખી છે સેકન્ડ નંબર છે 40 અને ત્રીજું વાક્ય જે છે એ આપણી 50ની સાઇઝ હશે ફોન્ટ એની
અને એના ફેમિલી ફોન્ટ, એના પણ ફેમિલી ફોન્ટ જે વરદાના આપણે ઉપયોગ કર્યો છે ને એનું પણ રેડ કલર આપણે ઉપયોગ કર્યો છે. ત્યાર પછી નંબર 4 આપણે જોઈએ તો ત્યાં કોપી કરીને પેસ્ટ કરી દીધી લાઈન. હવે ત્યાં આઈ ઇટાલિક એટલે કે સહેજ અક્ષર ત્રાંસા લખેલા હશે, સ્ટાઇલ થોડી એની ત્રાંસી હશે. હવે એને 60 રાખ્યા તો 30, 40, 50 અને 60 ફોન્ટની સાઇઝ અલગ અલગ આપણે રાખી છે. એના પણ ફોન્ટ આપણે અહીંયા જોઈએ તો એરિયલ આપણે જે કંઈ લખવા હોય, વરદાના રાખવા હોય અને કલર જે આપણો રાખવું હોય એ કલર આપણે અલગ અલગ ચેન્જીસ કરી શકીએ છીએ. અહીંયા આપણે બ્લુ કલર રાખ્યો છે અને એનો બેકગ્રાઉન્ડ કલર આપણે એડ કરીએ છીએ, બાકીના બધાને બેકગ્રાઉન્ડ કલર નહીં આવે, આ લાઇનની અંદર જ બેકગ્રાઉન્ડ કલર આપણે જોઈ શકીશું. એ પ્રેક્ટિકલના જવાબમાં આપણે હું તમને બતાવીશ કે આ બેકગ્રાઉન્ડ કલર આ સેન્ટેન્સનો જ છે, 4 નંબરના સેન્ટેન્સનો જ બેકગ્રાઉન્ડ કલર હશે, બાકીના જે પહેલાં 3 વાક્યો છે એનો કોઈ બેકગ્રાઉન્ડ કલર હશે નહીં. એનો બેકગ્રાઉન્ડ કલર હશે પર્પલ, સેન્ટેન્સ લખેલું હશે બ્લુ. એ બંને કલરનો ઉપયોગ કરેલો છે. ક્લોઝ સ્ટાઇલ કર્યું. અહીંયા હેડ વિભાગની અંદર આપણે હવે આગળ ટાઈપ કરીશું. હવે બોડી વિભાગ આપણે ટાઈપ કર્યું, ત્યાર પછી H1. હવે H1ની અંદર આપણે જે ફર્સ્ટ વાક્ય છે H1 ઉપર લખેલું જ છે કે એના ફોન્ટ 30 છે, ફેમિલી વરદાન અને કલર રેડ. તો એ કયું સેન્ટેન્સ? તો આ સેન્ટેન્સ H1 શ્રી કેએનસા મોડાસા હાઈ સ્કૂલ. આપણે એ સેન્ટેન્સ 30ની સાઇઝમાં ફેમિલી વરદાન એના ફોન્ટની સાઇઝ હશે અને રેડ BR બે વખત લખ્યું છે એટલે કે એક સેન્ટેન્સ વચ્ચે આપણને થોડી સ્પેસ મળશે, બંને સેન્ટેન્સ ભેગા ના થાય એટલા માટે આપણે બે વખત BR લખ્યું. એક BR લખ્યું હતું, એક લાઇન જેટલી સ્પેસ મળે, બે BR લખ્યું છે તો બે લાઇન જેટલી આપણને સ્પેસ જોવા મળશે. ત્યાર પછી H4 સેકન્ડ નંબરનું વાક્ય આપણે ઉપર લખેલું છે H4, તો એની સાઇઝ 40 હશે, એરિયલ એના ફોન્ટ છે અને કલર ગ્રીન છે. તો કયું વાક્ય? તો મોડાસા. તો મોડાસા જે છે એ 40ની સાઇઝમાં લખાશે અને એનો કલર ગ્રીન હશે અને એનો ફોન્ટ હશે ફેમિલી એરિયલ. ત્યાર પછી ત્રીજા નંબરનું વાક્ય યુ ઉપર લખેલું જ છે, તો હેલો ફ્રેન્ડ્સ એની સાઇઝ આપણે રાખી છે 50 અને એના પણ ફોન્ટ ફેમિલી વરદાના છે અને એનો કલર આપણે રેડ રાખ્યો છે. ત્યાં અલગ અલગ કલર તમે લખી શકો છો, યલો લખો, ઓરેન્જ લખો, બ્લુ લખો, પર્પલ લખો, પિંક લખો, બ્લેક લખો, વ્હાઇટ લખો, જે કલર રાખવું હોય આપણે અલગ અલગ કલર રાખી શકીએ છીએ. ત્યાર પછી 4 નંબરની લાઇન આઈ, તો ફોન્ટ સાઇઝ આપણે જે 60 રાખી છે એ વાક્ય હશે હાય હાઉ આર યુ, હાય હાઉ આર યુ, પ્રશ્નાર્થ ચિહ્ન કૌંસની અંદર આઈ ક્લોઝ. અને લાસ્ટ સેન્ટેન્સ આપણે લખ્યું છે, ઉપર 4 જ લાઈન લખેલી છે H1, H4, U અને I, અને ત્યાર પછી આપણે નીચે એના 4 વાક્યો લખે છે H1, H4, U અને I. તો પહેલું વાક્ય શ્રી કેએનસા મોડાસા હાઈસ્કૂલ, સેકન્ડ વાક્ય લખેલું હશે મોડાસા, ત્રીજું વાક્ય લખેલું હશે હેલો ફ્રેન્ડ્સ અને ચોથું વાક્ય લખેલું હશે હાય હાઉ આર યુ, અને પાંચમું સેન્ટેન્સ જે છે આપણે લેબલની અંદર લખીએ છીએ જે કોમ્પ્યુટર વિથ અમિત સેન્ટર, ઉપર આપણે આઈ સુધી જ લખ્યું છે, આઈને પછી લેબલ આપણે લખતા નથી. તેનો આન્સર આપણે જોઈએ કે કેવો આન્સર આવશે. લેબલની અંદર કોમ્પ્યુટર વિથ અમિત લખેલું છે, ક્લોઝ લેબલ, ત્યાર પછી ક્લોઝ બોડી અને ક્લોઝ HTML. ફાઇલ સેવ કરીએ. ફાઇલ સેવ કરશો એટલે આપણે ફાઇલનું નામ આપવાનું છે CSS, હેડ ટાઈપ કરી દીધું, ટાઇટલ ટાઈપ કરી દીધું, એક્ઝામ્પલ ઓફ CSS આપણે ટાઇટલની અંદર લખી દીધું છે, સ્ટાઇલ ટાઈપની અંદર ટેક્સ્ટ CSS આપણે ટાઈપ કરી દીધું છે. ત્યાર પછી H1 ફર્સ્ટ જે લાઈન છે એ આપણી H1 લખી નાખી છે, ત્યાં આપણે સાઇઝ 30 રાખી છે, ફોન્ટ ફેમિલી વરદાના રાખેલા છે, કલર એનું રેડ રાખ્યું છે. ત્યાર પછી H4ની સાઇઝ 40 રાખી છે, ફેમિલી એરિયન ફોન્ટ છે અને ગ્રીન સેન્ટેન્સ લખાશે. ત્યાર પછી 3 નંબર યુ 50ની સાઇઝ રાખી છે, વરદાના અને કલર રેડ. ત્યાર પછી આઈ રાખેલું છે, એનો ફોન્ટ ફેમિલી એરિયલ, 60ની સાઇઝ છે અને બ્લુ કલર અને એનો બેકગ્રાઉન્ડ કલર આપણે પર્પલ રાખ્યો છે. ત્યાર પછી ક્લોઝ સ્ટાઇલ, હેડ વિભાગની અંદર આપણે ટાઈપ કરીએ છીએ જે ઉપર 4 સાઇઝ અને ફોન્ટ લખ્યા અને કલર લખ્યા એ કયા વાક્યો, તો આ 4 વાક્યો આપણા આન્સરની અંદર જોવા મળશે. શ્રી કેએનસા મોડાસા હાઈસ્કૂલ, સેકન્ડ નંબર હશે આપણો મોડાસા, ત્રીજો નંબર હશે આપણો હેલો ફ્રેન્ડ્સ, ચોથા નંબરનું સેન્ટેન્સ હશે હાય હાઉ આર યુ, અને 5મા નંબરનું સેન્ટેન્સ હશે કોમ્પ્યુટર વિથ અમિત. તો 5 વાક્યો આપણે અલગ અલગ અક્ષર, અલગ અલગ ફોન્ટ સાઇઝની અંદર અને બેકગ્રાઉન્ડની અંદર આપણને જોવા મળશે. તો ફાઇલ આટલું કોડિંગ લખાઈ જાય પછી આપણે સેવ કરવાની છે.
सेव करती वक्त ध्यान रखना डेस्कटॉप पर सेव करो। फाइलनु नाम है CSS અને બ્રાઉઝરની અંદર જોવા માટે આપણે પાછળ એક્સટેન્શન એડ કરવાનું છે, એટલે કે એડ્રેસ css.html। ફાઇલ મિનિમાઇઝ કરો, ડેસ્કટોપ પર આપણને આઇકોન જોવા મળે છે। હવે આન્સર જોઈએ આપણે, તો આન્સરની અંદર આપ જોઈ શકો છો શ્રી કેન સમોડાસા હાઈસ્કૂલ લખેલું છે, મોડાસા લખેલું છે, હેલો સ્ટુડન્ટ્સ લખેલું છે, અને લાસ્ટમાં લખેલું છે હાય ફ્રેન્ડ્સ હાઉ આર યુ, અને લાસ્ટ લાઇન લખેલી છે કમ્પ્યુટર વિથ અમિત। હવે આપણી જે લાઇન લખી છે એમાં લાસ્ટ લાઇન આન્સરમાં જોયું દરેક વિદ્યાર્થીઓએ કે અક્ષરની સાઇઝ જે છે એ નોર્મલી આવી છે, એમાં કોઈ બેકગ્રાઉન્ડ કલર કે કોઈ બીજો કલર આવેલો નથી। તો આપણે લેબલ જે ઉમેર્યું છે એ લેબલ અહીંયા લાઇન લખવાની આપણે રહી ગઈ છે, આપણે લાઇન લખી નથી। તો એક લાઇન ના લખી તો એનો જવાબ આપણને કેવો મળ્યો એ પ્રેક્ટિકલના જવાબમાં આપણે હમણાં જોયું કે નોર્મલી લાઇન લખેલી આવી છે। કલર અહીંયા ચેન્જ કરવો હોય તો ચેન્જીસ જે કંઈ હોય એ કરી શકો છો, અને આપણે એક લાઇન એડ કરવાની છે, એક બોર્ડ રાખી છે આપણે જેથી કરીને વિદ્યાર્થીઓને ખ્યાલ આવે લેબલની લાઈન એ લખેલી છે કમ્પ્યુટર વિથ અમિત, પણ ઉપર લેબલની લાઈન નથી આઈના નીચે। અહીં આન્સર જોઈ શકો છો કમ્પ્યુટર વિથ અમિતની અંદર આન્સર નોર્મલ સેન્ટેન્સ લખેલું છે, એ કોઈ કલર કે કોઈ બેકગ્રાઉન્ડ કે કશું આવ્યું નથી, બાકીના બધા કલરમાં લખેલા છે, જ્યારે લાસ્ટ વાક્ય કોઈ કલરમાં આવ્યું નથી, એટલે કે આપણા કોડિંગની અંદર થોડી ભૂલ છે। હવે ભૂલ કઈ છે તો અહીંયા આપણે એક લાઈન એડ કરવાની રહી ગઈ છે, હવે એ લાઇન એડ કરી લઈશું। ત્યાં આપણે લેબલની લાઇન એડ કરવાની છે, લેબલ ફોન્ટની સાઇઝ જે કઈ છે આપણે ફોન્ટની સાઇઝ રાખેલી છે, ફોન્ટ ફેમિલી વરદાના કે એરિયલ રાખવો હોય તો એરિયલ આપણે રાખી શકો છો, અલગ અલગ ફોન્ટ આપણે રાખી શકીએ છીએ। અહીંયા કલર આપણે લખીએ છીએ ઓરેન્જ, અને બેકગ્રાઉન્ડ કલર જે કંઈ રાખવું હોય અથવા ના પણ રાખવું હોય બેકગ્રાઉન્ડ કલર તો તમે રાખી શકો છો। અહીંયા પિંક લખ્યું છે તેની જગ્યાએ આપણે પર્પલ કરી દઈએ। ફાઇલ સેવ કરીએ અથવા તો કંટ્રોલ એસ કરો, ફાઇલ સેવ કરી આપણો આન્સર ઓપન કરીએ। આન્સર ઓપન કરો એટલે અહીંયા કોઈ સુધારો થયો નથી। હવે રિફ્રેશ કરીએ, રિફ્રેશ કર્યા પછી આન્સર આપણને જોવા મળે છે કમ્પ્યુટર વિથ અમિત। કોડિંગમાં ભૂલ હતી તો પહેલાં એકદમ નોર્મલ લખેલું હતું, હવે આપણે કોડિંગમાં સુધારો કર્યો તો સુધારા કર્યા પછી આપણને આન્સર જોવા મળે છે। ત્યાર પછી નંબર 4 પ્રેક્ટિકલ જોઈશું આપણે, પ્રોમ્પ્ટ PROMPT। તો નોટપેડ સ્ટાર્ટ કરીએ, સ્ટાર્ટમાં જઈને આપણે નોટપેડ સ્ટાર્ટ કરવાનું છે, ડેસ્કટોપ પર આઇકોન હોય તો ત્યાંથી પણ તમે ઉપયોગ કરી શકો છો। નોટપેડ સ્ટાર્ટ કર્યા પછી HTML આપણે ટાઈપ કરીશું, HTML ટાઈપ કર્યા પછી હેડ લખવાનું છે, હેડ લખ્યા પછી આપણે સ્ક્રિપ્ટ લખવાનું છે, સ્ક્રિપ્ટ ટાઈપ કૌંસની અંદર દરેક જે કોડિંગ છે એ આપણે કોણીય કૌંસમાં લખાશે, સ્ક્રિપ્ટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ઇન્વર્ટેડ કોમાની અંદર ટેક્સ્ટ જાવા સ્ક્રિપ્ટ। તો આ જે ત્રણ પહેલી લાઇન છે દરેક પ્રેક્ટિકલમાં લગભગ કોમન જ છે, તો આ ત્રણેય લાઇન દરેકમાં કોમન લખવાની છે, પણ અંદરનો જે સેન્ટેન્સ છે થોડુંક ચેન્જીસ થશે। ફંક્શન શો પ્રોમ્પ્ટ, આપણે પ્રોમ્પ્ટ લખી નાખ્યું, કૌંસ બંધ કરી દીધો, કૌંસની અંદર કંઈ લખવાનું નથી। ત્યાર પછી છગડીયો કૌંસ વેરિયેબલ નેમ, અહીંયા આપણે આપેલું છે વેરિયેબલ નેમ ઇઝ ઇક્વલ ટુ પ્રોમ્પ્ટ પ્રોમ્પ્ટ, ત્યાર પછી છગડીયો કૌંસ સાદો કૌંસ કર્યો, ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર પ્લીઝ, આપણે પ્લીઝ લખેલું છે, પ્લીઝ એન્ટર, ત્યાર પછી આપણે ટાઈપ કરીશું યોર નેમ, પ્લીઝ એન્ટર યોર નેમ, આપણે એક વાક્ય તૈયાર કર્યું। વેરિયેબલ નેમની અંદર પ્રોમ્પ્ટ જ્યારે આપણને બોક્સ જોવા મળશે એ બોક્સની અંદર લખેલો છે પ્લીઝ એન્ટર યોર નેમ, અને ત્યાં નીચે લખેલું હશે KNS એટલે કે KNS મોડાસા હાઈસ્કૂલ, ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર કૌંસ પૂરો કર્યો, સેમિકોલોમ, ત્યાર પછી ઇફ જો નેમ ઉદ્ગાર ચિહ્ન ઇઝ ઇક્વલ ટુ નલ, નામની અંદર કંઈ ના હોય, નલ એટલે કે ખાલી, ડબલ એન્ડનો ઉપયોગ કરીએ, અને નેમ ત્યાં નેમ ના લખવું હોય તો ના પણ લખી શકો છો, KNS જગ્યા પર બીજું કોઈ નામ ટાઈપ કરવું હોય તમે ટાઈપ ત્યાં પોતાનું નામ પર ત્યાં લખી શકો છો। ત્યાર પછી છગડીયો કૌંસ document.write WRITE document.write કૌંસની અંદર હેલો, ડબલ ઇન્વર્ટેડ કોમા આપણે કરેલા છે, સિંગલ ઇન્વર્ટેડ કોમા કરવા નથી, શિફ્ટ સાથે પ્રેસ કરશો તો એ આપણને જોવા મળશે, ડબલ ઇન્વર્ટેડ કોમા પ્લસ નેમ પ્લસ હાઉ આર યુ
એ પણ ઇન્વર્ટેડ કોમાની અંદર લખેલું છે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ. તો જે કંઈ એચટીએમએલ છે એમાં સેચ પણ સામાન્ય પણ ભૂલ ચાલતી નથી, આપણે આગળના પ્રેક્ટિકલમાં જોયું એ પ્રમાણે લખવામાં કોઈએ ભૂલ કરવાની નથી. જે કંઈ લખેલું છે એનું એ જ આપણે કોડિંગ ત્યાં ટાઈપ કરવાનું છે પોતાના કમ્પ્યુટરની અંદર કે લેપટોપ હોય તો લેપટોપની અંદર. ત્યાર પછી ક્લોઝ સ્ક્રિપ્ટ કરીએ. ક્લોઝ સ્ક્રિપ્ટ કર્યા પછી આપણે ટાઈપ કરવાનું છે કોણીય કૌંસની અંદર ક્લોઝ હેડ ટાઈપ કર્યો. એ ક્લોઝ હેડ ટાઈપ કર્યા પછી આપણે ક્લોઝ બોડી, હવે બોડીની અંદર આપણે એક સેન્ટેન્સ લખવાનું છે કે બોડી બીજી કલર બેકગ્રાઉન્ડ કલર, બીજી કલર મીન્સ બેકગ્રાઉન્ડ કલર એનો હશે રેડ, લાલ કલરનું આપણે બેકગ્રાઉન્ડ જોવા મળશે અને એ બોક્સ જોવા મળશે, એક બટન જોવા મળશે. એ પ્રેક્ટિકલના જવાબમાં આપણે જોઈએ. રેડ ટેક્સ્ટ અને ગ્રીન બે કલરનો ઉપયોગ કરેલો છે. ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ બટન. ત્યાર પછી ઓન ક્લિક, એટલે કે જ્યારે પણ એ બટન ઉપર આપણે ક્લિક કરીશું, એક બટન તૈયાર થશે, એ બટન પર ક્લિક કરીશું તો આપણને શો એક પ્રોમ્પ્ટ એટલે કે એક બોક્સ જોવા મળશે, એક સ્ક્રીન જોવા મળશે. શો પ્રોમ્પ્ટ કૌંસ ડબલ ઇન્વર્ટેડ કોમા વેલ્યુ, એની કિંમત આપણે નક્કી કરીએ છીએ કે શો એ પ્રોમ્પ્ટ બોક્સ, એક પ્રકારનું પ્રોમ્પ્ટ, એક ડાયલોગ બોક્સ. એ બીજા શબ્દોમાં કહ્યું હોય તો કહી શકાય કે આપણને એક બટન તૈયાર થશે, બટન પર ઓન ક્લિક એટલે કે જ્યારે ક્લિક કરીએ ત્યારે આપણને એક ડાયલોગ બોક્સ જોવા મળશે, એક પ્રોમ્પ્ટ જોવા મળશે. તો પ્રોમ્પ્ટની અંદર કેએનએસ સેન્ટેન્સ લખેલું હશે. ત્યાર પછી ક્લોઝ બોડી અને ક્લોઝ એચટીએમએલ ફાઇલ આપણે સેવ કરીએ. એચટીએમએલ લખેલું છે, હેડ લખેલું છે, સ્ક્રિપ્ટ ટાઈપ ટેક્સ્ટ જાવા સ્ક્રિપ્ટ, ફંક્શન શો પ્રોમ્પ્ટ, ત્યાર પછી છગડીયો કૌંસ કરેલું છે આપણે જાવા સ્ક્રિપ્ટ ફંક્શન શો પ્રોમ્પ્ટ લખેલું છે. જે કંઈ લખેલું છે એ બધું બીજી એબીસીડીમાં જ લખેલું છે, કોઈ ફર્સ્ટ એબીસીડીમાં કેપિટલ અક્ષર આપણે લખેલું નથી. વેરિયેબલ નેમ પ્રોમ્પ્ટ પ્લીઝ એન્ટર યોર નેમ કેએનએસ, ત્યાં આપણે હાઇલાઇટ કરતા જ રહીએ છીએ જોડે જોડે, જેથી કરીને આપણને ખ્યાલ આવે એટલે ફરીથી કોડિંગમાં કંઈ ભૂલ હોય કે લખવાનું રહી ગયું હોય તો આપણે સુધરી જાય. ત્યાર પછી ઇફ નેલ નેમ નલ ડબલ એન્ડ નેમ લખેલું છે, છગડીયો કૌંસ ડોક્યુમેન્ટ ડોટ રાઇટ હેલો નેમ હાઉ આર યુ ટુડે, આપણું એક સેન્ટેન્સ લખેલું છે. ત્યાર પછી છગડીયો કૌંસ સ્ક્રિપ્ટ, ક્લોઝ સ્ક્રિપ્ટ કર્યું, ક્લોઝ હેડ કર્યું. હવે બોડી વિભાગની અંદર આપણે ટાઈપ કરીએ છીએ, બીજી કલર રેડ ટેક્સમાં હશે અને બેકગ્રાઉન્ડ કલર કંઈ ગ્રીન હશે એનો. ઇનપુટ ટાઈપ આપણે ટાઈપ કરીએ છીએ, ઇનપુટ ટાઈપની અંદર ઇન્વર્ટેડ કોમા લખવાના રહી ગયા છે, આપણે ટાઈપ કરી દીધા. ઇનપુટ ટાઈપ બટન ઓન ક્લિક શો પ્રોમ્પ્ટ વેલ્યુ શો એ પ્રોમ્પ્ટ બોક્સ, શો એ પ્રોમ્પ્ટ બોક્સ. ત્યાર પછી ક્લોઝ બોડી ક્લોઝ એચટીએમએલ ફાઇલ સેવ કરીએ. ફાઇલ સેવ કરી દીધી, ત્યાં આપણે નામ આપીશું પ્રોમ્પ્ટ ડોટ એચટીએમએલ અને એનો આન્સર આપણે બ્રાઉઝરમાં જોઈએ. દરેક પ્રેક્ટિકલના નામની પાછળ આપણે ડોટ એચટીએમએલ આપીને ફાઇલ સેવ કરીશું, જેથી કરીને બ્રાઉઝરમાં આપણે જોઈ શકીએ. બ્રાઉઝરમાં આપણે જવાબ જોઈએ તો બેકગ્રાઉન્ડ કલર જે રેડ આપણને જોવા મળે છે, યલો મેસેજ પર ક્લિક કરીશું અને એલો પર ક્લિક કરી દઈશું. યસ, એક પ્રકારનું એક બટન તૈયાર થઈ ગયું છે. સો એ પ્રોમ્પ્ટ બોક્સ ક્લિક કરીએ એટલે બોક્સ જોવા મળ્યું. એન્ટર યોર નેમ અહીંયા કેનેસ લખ્યું છે, ઓકે. ત્યાર પછી આપણે આગળના વિડીયો જોવા હોય તો આ પેજને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો. પ્લીઝ યોર નેમ કેએનએસ, અને ત્યાં નામ લખેલું છે કેએનએસ, અને આપણે ઓકે પર ક્લિક કરીએ તો હાઉ આર યુ ટુડે એવો એક મેસેજ આપણને જોવા મળે છે. તો આ ચાર પ્રેક્ટિકલ આપણા ચેપ્ટર નંબર 2ના પૂરા થયા. હેલો નેમ હાઉ આર યુ ટુડે, હવે આગળના પ્રેક્ટિકલ આપણે આગળના વિડીયોની અંદર આપણે જોઈશું. થેન્ક યુ સો મચ.